સમગ્ર મહાત્મા મંદિરના પરિસરને એક અલગ જ રંગરૂપથી સજાવવામાં આવ્યું છે, કારણ કે મહાત્મા મંદિર ખાતે યોજાનારું આ વાયબ્રન્ટ ગુજરાત સમિટ, અમૃતકાળનું આ વાયબ્રન્ટ સમિટ છે કે જેમાં સૌથી મહત્વની અને સૌથી મોટી વાત એ છે કે દેશ અને દુનિયાને ભારત અને ભારતની સાથે જ ગુજરાતની તાકાત, ગુજરાતની ભૂમિ, ગુજરાતમાં કેવા પ્રકારનું મૂડીરોકાણ થઈ શકે છે, કેવા પ્રકારના બેનિફિટ્સ તમામ ઉદ્યોગકારોને થઈ શકે છે, કારણ કે ગુજરાતનો 1600 કિલોમીટરનો લાંબો દરિયા કિનારો, સાથે જ પ્રધાનમંત્રી મોદી પણ થોડીક જ વારની અંદર અહીંયાથી પ્રવેશવાના છે. તમામ તૈયારીઓને અહીંયા આખરી ઓપ આપી દેવામાં આવી છે, પરંતુ સૌથી મહત્વની વાત છે એ અહીંયા આગળ જે પ્રકારનું ખાસ હેન્ડલૂમ હેન્ડીક્રાફ્ટ આઇટમોનું જે બનાવવામાં આવ્યું છે, તમામે તમામ વસ્તુઓ ગુજરાતની, કચ્છની સાલ કે જે ખૂબ જ પ્રખ્યાત છે, કચ્છી વર્કની સાલ, તેના અહીંયા સ્ટોલ્સ છે. સાથે જ પાટણના પટોળા એટલે એક એવા પટોળા કે જેને કોઈ ઓળખની જરૂર નથી, એ તમામ પટોળા કે જે ગુજરાત અને પાટણની ઓળખ બની ચૂક્યા છે, એ જ પાટણના પટોળા, સાથે જ કચ્છી વર્ક, અજરખનું પણ જે વર્ક છે, તે તમામે તમામ ગુજરાતી હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ છે કે જે દેશ અને દુનિયા સુધી પહોંચાડવાનો સરકારનો પ્રયાસ છે, કારણ કે પાટણના પટોળા એ ઓલરેડી પહોંચી ચૂકેલા છે. અહીંયા સ્ટોલ લગાવેલા વેપારી પણ છે, એમની સાથે બી આપણે વાત કરીશું. કેટલી ખુશી, કારણ કે આજે આ પાટણના જે પટોળા છે તેને દુનિયાના લોકો જોવાના છે. જી, ડબલ ઇકત પટોળા એ એક ગુજરાતનો પાતીગર પટોળા છે. એ કળાને અહીંયા અમે વાઇબ્રન્ટ ગુજરાતની અંદર રજૂ કર્યા છે, લોકો એને ખૂબ જ જોવા માટે આવે છે. ચોક્કસથી પટોળા હોય કે પછી તમામ અલગ અલગ ક્રાફ્ટ હોય કે જે ગુજરાતની ઓળખ બની ચૂકેલા છે, સાથે જ જો વાત કરીએ પટોળાની સાથે જ જો તો બાંધણી પણ કેવી રીતે બંધાય છે, બાંધણી કેવી રીતે ખોલાય છે, સાથે જ કેવા પ્રકારના પટોળા અને અન્ય જે કાપડ છે તેનું પણ વણાટ થઈ શકે છે, તેને લઈને પણ અહીંયા ખાસ ચરખા છે તે લગાવવામાં આવ્યા છે. બાંધણી કેવી રીતે બાંધવામાં આવે, ગુજરાતની આ બાંધણી કે જે પ્રખ્યાત છે, જેને બાંધીને ડાઈ કરવામાં આવતી હોય છે, તે તમામ માહિતી વિદેશથી આવનારા જે મહેમાનો છે તે જાણી શકે, તેટલા જ માટે ખાસ આ ગુજરાતના પ્રખ્યાત જે તમામ હેન્ડલૂમ્સ છે, એ પછી પાટણના પટોળા હોય કે કચ્છી વર્કની સાલ હોય કે પછી બાંધણીઓ હોય, એ તમામ વસ્તુઓ વિદેશથી આવનારા મહેમાનો સુધી પહોંચે તે જ સરકારનો પ્રયાસ છે, અને તેટલા જ માટે આ તમામ વસ્તુઓ અહીંયા રાખવામાં આવી છે. સાથે જો વાત કરીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ થોડીક જ વારની અંદર વાયબ્રન્ટ સમિટમાં આવી પહોંચશે, અને સત્તાવાર રીતે આ વાયબ્રન્ટ સમિટનું ઓપનિંગ સેરેમની છે જે પ્રારંભ થશે.